સુરતના સચિન કનકપુર રેલવે ગરનાળા નજીકથી બે અને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછમાં તમંચો વેચવા માટે બિહારથી આવ્યા હોવાની કબૂલાત કરી છે જોકે આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે સચિન કનકપુર ગરનાળા નજીક હનુમાન મંદિર રોડ પરથી નિલેશ વિજય નાયક અને ગુંજનકુમાર રમાકાંત શર્માને ઝડપી પાડ્યા હતા પોલીસે બંનેની તલાશી લેતા નિલેશના કમરના ભાગે લટકાયેલો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલીસે બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બંનેની પૂછપરછ અંતર્ગત કારખાનામાં નોકરી કરે છે પરંતુ હાલમાં બેકાર લોકડાઉન બાદ વતન બિહાર ગયો હતો ત્યારે ત્યાંથી તમંચુ વેચવાના ઈરાદે લઈ આવ્યો હતો અને વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા પરંતુ તમંચુ વેચે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે